ઓકે, એટલે હવે આપણે જે રીતે ત્રિકોણની વાત કરી એ રીતે હવે ચતુષ્કોણની વાત કરશું. હવે ચતુષ્કોણ છે એ ત્રિકોણ કરતાં કાંઈ જુદો નથી, એટલે આપણે જે વસ્તુ ત્રિકોણ માટે સમજાવી એ જ વસ્તુ હવે ચતુષ્કોણ માટે પણ કહી શકશું. એટલે જો આ ચતુષ્કોણ હોય અને હું આ એ બી સી ડી એવો ચતુષ્કોણ કરું અને આ બી ને ડી ને જો જોડી દઉં એને વિકર્ણ કહેવાય, તો આપણે બે ત્રિકોણ થઈ જાય ઓટોમેટિક. એટલે આપણે ચતુષ્કોણનું નામ આવી રીતે છે કે આમ ચતુષ્કોણ દોરી આ એ એટલે એ બી સી ડી આ ચતુષ્કોણ. હવે એમાં આપણે બી આ ડી વિકર્ણ એટલે વચ્ચે દોરીએ તો આપણને આ બે ત્રિકોણ બની જાય, એક ત્રિકોણ બની જાય એ બી ડી અને બીજો ત્રિકોણ બને અને ત્રિકોણ બી સી ડી. એટલે હવે જેવી રીતે આપણે ત્રિકોણમાં લીધું હતું એવી જ રીતે, એટલે આમાં આ બી ડી ને વચ્ચે આપણે એક ખાલી બિંદુ મૂકી દઈએ એમ, કારણ કે એથી એક એને રેખા એક લાઈન દોરવી હોય તો ત્રણ બિંદુ જોઈએ, એટલા માટે એને જ્યારે આપણે આ ચતુષ્કોણના ભાગોને સરખા હોય તો આમાં કોણ કોણ આવ્યું, તો કે એક ત્રિકોણ આપણે પહેલા શીખાતા કે એના ચતુષ્કોણમાં અંગો કોણ કોણ આવ્યા, તો કે એક તો એ બી ડી નો અંદરનો ભાગ એ આપણે પહેલા શીખી ગયા અંદરનો ભાગ. પછી બીજું તો કે આ ત્રિકોણ બી સી ડી નો અંદરનો ભાગ એટલે જો લાઈન ઉપર નથી લેતા એટલા માટે ત્રીજો ભાગ અહીંયા લેવો પડે, કે ત્રીજો ભાગ જે લાઈન છે એટલે અને રેખા કે રેખાખંડ બી એમ ડી, એટલે આ ત્રણેય વસ્તુને તમે ભેગી કરો. ભેગી કરો એટલે એનો અર્થ યોગગણ. એટલે આનો આપણે આ જે એ બી ડી નો અંદરનો ભાગ એટલે આને આપણે અહીંથી દર્શાવીએ તો આ રીતે એનો આ અંદરના જે બિંદુઓ છે એ કે લાલ લાઈન ઉપર નહીં. પછી આ આ બી સી ડી ના આ જે આ બ્લુ બિંદુઓ છે એ અને પછી આ જે વચ્ચેની આ બી એમ ડી લાઈન એના ઉપર આવેલા બિંદુઓ, આ ત્રણેયને ભેગા કરો તો ચતુષ્કોણનો અંદરનો ભાગ થાય. એટલે આપણે આ ચતુષ્કોણનો અંદરનો ભાગ, હવે અંદરનો ભાગ ની જો વ્યાખ્યા કરવી હોય તો આપણે એક આ નંબર એક ગણ્યું કે એબીડી નો અંદરનો ભાગ અને આ આ આપણે ગણની નિશાની વત્તા આ ગુણ એટલે એનો ગણ, આ બીજું આપણે બી સી ડી નો અંદરનો ભાગ એને એનો યોગ ગણ, તો કે આ રેખા બી એમ ડી. એટલે આટલી વસ્તુ ત્રિકોણ પહેલા જેમ બે જ વસ્તુ ભરી હતી, બે કે જેનો આપણે ખૂણાઓનો છેદગણ કર્યો હતો એને બદલે હવે આપણે એ જે કર્યું એ જ વસ્તુનો આને આગળ વધારી એનો જે અંદરનો ભાગ આવ્યો એવા બે અંદરના ભાગનો સરવાળો અને વત્તા વચ્ચેની લાઈન નાખીએ તો ચતુષ્કોણનો અંદરનો ભાગ થયો. હવે ચતુષ્કોણનો અંદરનો ભાગ એટલાથી પૂરું નથી થતું. આપણે જેમ ત્રિકોણમાં કેમ ત્રિકોણના અંદરના ભાગ પછી ત્રિકોણની રેખાઓને પણ ઉમેરેલી, એવી રીતે આપણે આ આ અંદરનો ભાગ છે એમાં આપણે ચતુષ્કોણ ઉમેરીએ. એટલે જો
આમ કહીએ કે ફરી બીજું પાનું કે આ ચતુષ્કોણ નો અંદર નો ભાગ અંદરનો ભાગ અને એમાં આપણે વત્તા યોગગણનું નાખીએ અને આ ચતુષ્કોણ આ ની લાઈન એટલે કે આપણે આને એબીસીડી આમાં બતાવી શકીએ. હવે આ બેને જો ભેગા કરીએ અંદરનો ભાગ એટલે આ અંદરના બધા થયા, એની અંદર આ બીજી લાઈન ઉમેરીએ તો શું થાય? બંને જે ભેગું થઈ જાય આ બધી જ વસ્તુ જો આવી જાય તો એને શું કહે છે? એને ચતુષ્કોણનો પ્રદેશ. એટલે એને નિશાનીની રીતે આ રીતે લખાય, આ ચતુષ્કોણ દોરી માથે આ સ્ટાર કરીને એબીસીડી લખે એટલે આને ચતુષ્કોણી પ્રદેશ. જો આ બધાનો પછી ક્ષેત્રફળમાં ઉપયોગ આવશે એટલા માટે અત્યારે ખાલી વ્યાખ્યા જ આપે છે. ત્રિકોણી પ્રદેશ એટલે શું? એટલે આ રીતે આપણે ત્રિકોણીનો પ્રદેશ જુદા જુદા ભાગો ભેગા કરીને કર્યો, એવી રીતે આ ચતુષ્કોણનો ચતુષ્કોણી પ્રદેશ છે એને આપણે આ બે વસ્તુ ભેગી કરી, એક તો બે ત્રિકોણ કર્યા અને બે ત્રિકોણના અંદરના ભાગ અને એની વચ્ચેની લાઈન એ બધા ભેગા કર્યા, એ ચતુષ્કોણ અંદરનો ભાગ થયો. પછી એમાં ચતુષ્કોણની બહારની એ જ ઉપરની લાઈનો હતી એ ઉમેરી એટલે આખો ચતુષ્કોણી પ્રદેશ થઈ ગયો. એટલે આ રીતે કયા બિંદુ મળવાથી શું થાય છે એ આપણે એની વ્યાખ્યા સમજી ગયા. હવે અહીંયા આ જરા બે રીતે આકૃતિ આપી છે પણ છતાંય એનું વ્યાખ્યા એક જ થાય કે આ જે છે આમાં એમ કે આપણે આ રીતે એને ભાગ પાડ્યા છે અને જે બીજા એમાં ઉભો વિકર્ણ લીધો છે એટલે આપણે એ આ એબીસીડી માં આપણે બી એમ ડી કર્યા હતા અને આમાં જો પી ક્યુ આર એસ માં આ વચ્ચે પોઈન્ટ લઈએ એમ નું મિડલ પોઈન્ટ એટલે વચ્ચેનું બિંદુ તો પી એમ આર થયા. એટલે ખાલી બે જુદા જુદા દાખલા આપ્યા છે કે તમે આ બંનેના આ રીતે જોડો કે આ રીતે જોડો, પણ જે બે ત્રિકોણ થાય એ બે ત્રિકોણના અંદરના પ્રદેશને લો અને એ રીતે ભેળો તો એ રીતે પણ ચતુષ્કોણનું તમે અંદરનો ભાગ શોધી શકો અને આ રીતે પણ શોધી શકો. એટલે આવી રીતે એણે ચતુષ્કોણને અંદરના પ્રદેશની વ્યાખ્યા કરી. હવે એને વસ્તુ થોડા જુદી રીતે કહે છે કે અહીંયા જે છે એ ચતુષ્કોણનો અંદરનો ભાગ છે એને તમે બીજી રીતે પણ આપણે જે ત્રિકોણના ભાગ પાડીને કર્યું એને બદલે અહીંયા થોડું શું કહે છે આપણે જે પહેલા વ્યાખ્યા કરી હતી કે ગમે તે ખૂણો હોય એ ખૂણાની વ્યાખ્યા શું? તો કે આજે એના બિંદુઓ હોય એટલે જો આપણે હું આ એબીસી કહું તો આ અંદરના જે બધા બિંદુઓ થાય એ ખૂણાના બિંદુઓ કહેવાય, એના સભ્યો કહેવાય. હવે આને કહી શકું, આને હું ખૂણો એબીસી એમ એ કહું અથવા તો ખૂણો બી એ કહું ખાલી જો સીધું હોય તો. એટલે હવે આમાં શું કહે છે આને એને આ જરા જુદી રીતે કે તમે આ ચતુષ્કોણ એવી રીતે દોરો, આ જે ચતુષ્કોણ છે એને ચાર ખૂણા છે એના એને ખાલી આઈ વન આઈ ટુ આઈ થ્રી અને આઈ ફોર એવા ખૂણાના નામ આપ્યા છે આ પેલા કરવામાં એટલે પી ક્યુ આર એસ આ જે એના નથી. તો હવે એમાં શું કહે છે
કે ચતુષ્કોણના ચારે ખૂણાના અંદરના ભાગનો છેદગણ એ ચતુષ્કોણનો અંદરનો ભાગ છે. જો આ ચારે ખૂણાના અંદરના ભાગના છેદગણને બદલે ચતુષ્કોણના સામસામેના ખૂણાના અંદરના ભાગનો છેદગણ લઈએ તો પણ ચતુષ્કોણનો અંદરનો ભાગ થાય. એટલે કેવા શું માગે છે કે આજે આપણે આઈ વન ખૂણો જો દોરવો હોય, આઈ વન ખૂણો દોરવો હોય તો આ જે બધા એના આ બધા બિંદુઓ છે એના સભ્યો થાય. એટલે આ ખૂણો અહીંયા, એટલે આ પી નો છે. હવે એની સામેનો ખૂણો કયો? આ પી ની સામેનો આર, આર ખૂણો છે. તો હું આ ત્રિકોણને જો આ રીતે દોરું અને આ આર ખૂણો છે, પી ક્યુ આર એસ છે, આર ખૂણો છે, તો કે આર ના આર ખૂણા આ જે લાલ છે, આ પી ખૂણાના અંદરના બિંદુઓ છે એ લાલ બધા, અને આર ખૂણાના આ જો હું બતાવું તો આ આવી રીતે એ બધા જ આ બાર સુધી જાય. આ બધા જે હોય એ બધા એના સભ્યો કહેવાય. એટલે એ બે લાઈનની અંદર અંદરની બાજુ છેક સુધી અનંત સુધી જતા હોય એ બધા બિંદુઓ એ ખૂણાના સભ્યો કહેવાય. એવી રીતે આના લાલના, આ જે લાલ છે, આપણે આ જે પી ખૂણો છે એના બિંદુઓ પણ આવી રીતે બાર ગમે ત્યાં સુધી અનંત સુધી જતા હોય. હવે જો એનો છેદગણ કરીએ, છેદગણ કરીએ તો શું થાય? આ આર છે, ખૂણો આર એ લાલ બિંદુઓ છે, અને ના પી પીના લારના છે એ લીલા છે. તો જો આપણે જોઈએ કે છેદગણ એટલે આખો પી અને આ એનો છેદગણ ખૂણો આર, ખૂણા પી નો અને આર નો છેદગણ કરીએ તો શું થાય કે જે આ બંનેમાં આવતા હોય એવા જ બિંદુ. હવે બંનેમાં આવતા બિંદુ કોણ કોણ થાય? તો કે આ જે પી ક્યુ આર એસ ની વચ્ચે આવેલા હોય જ, આ પી ક્યુ આર એસ ચતુષ્કોણ છે એની અંદર જે બિંદુઓ હોય, અંદરના બિંદુઓ એ બધા આ પી અને આર છેદગણના છેદગણમાં આવે. એટલે આ ચતુષ્કોણનો આ રીતે પણ આપણે વ્યાખ્યા આપી શકીએ કે સામસામેના ખૂણાના સામસામેના ખૂણાના અંદરના અંદરનો ભાગ નો છેદગણ, સામસામેના ખૂણાના અંદરના ભાગનો છેદગણ કરો તો એ ચતુષ્કોણનો અંદરનો પ્રદેશ થાય. ચતુષ્કોણનો અંદરનો પ્રદેશ આપણે વાત કરી છે, હજી ચતુષ્કોણની લાઈનો નહીં. એટલે આ આઈ અથવા આઈ વન અને આઈ થ્રી ની એનો છેદગણ કરો, અથવા તો આઈ ટુ અને આઈ ફોર નું કરો, ગમે કરો તો પણ એનો જવાબ સરખો જ આવશે. જો આ તમે આ રીતે એના જુદા જુદા કલર બતાવશો તો તમને એ જે અંદરનો ભાગ હશે પી ક્યુ આર એસ નો એ જ આવશે. એટલે અહીંયા એ જ સમજાવવા માંગે છે કે તમે ગમે તે બે સામસામેના ખૂણા લ્યો અને એનો એનો અંદરનો ભાગ હોય ને એ બેનું તમે છેદગણ કરો તો એ ચતુષ્કોણનો અંદરનો ભાગ થાય. એટલે આને આપણે ચતુષ્કોણના અંદરના ભાગની જો બે રીતે આપણે વ્યાખ્યા આપી દીધી. એટલે હવે આ બેને ભેગા કર્યા એટલે રીતે આમ પણ કહી શકાય કે આઈ છે એટલે કે અંદરનો પ્રદેશ, તો અંદરના પ્રદેશને આ ખૂણો આઈ વન, જ્યારે ખૂણો આઈ વનની વાત કરીએ ત્યારે એની એની અંદરના જે બધા જ અનંત સુધી જતા આ બધા બિંદુઓ થાય. આઈ વન છેદગણ આઈ ટુ છેદગણ આઈ થ્રી, સોરી આઈ વન અને આઈ થ્રી, અથવા તો આઈ બરાબર આઈ ટુ અને ફરીથી ચોખવટ કરું, આપણે કીધું ને કે ગમે તે બે સામસામેના લેવાય. એટલે આ આઈ જો આપણે અંદરનો પ્રદેશ ગણીએ, આઈ એટલે ચતુષ્કોણનો અંદરનો પ્રદેશ, તો એને બે રીતે લખાય કે આઈ વન અને છેદગણ આઈ થ્રી, અથવા તો
એને બીજા ખૂણા લઈએ આઈ ટુ અને એનો છેદગણ આઈ ફોર, એટલે સામસામેના ખૂણાના અંદરના પ્રદેશનો આપણે છેદગણ લઈએ તો એ ચતુર્ના પ્રદેશનો, આ ચતુષ્કોણના અંદરના ભાગનું થયું. જો અત્યારે જે બધી આપણે વાત કરી છે આ બધી આ અંદરના વિસ્તારની જ વાત કરી, હજી હવે એમાં આપણે આ ચતુષ્કોણની લાઈન છે તો એની હજી આપણે નથી કરી, એટલે એના ઉપરના જે બિંદુ આ જે આ લાઈન ઉપર જે બિંદુ આવ્યા પી ક્યુ આર એસ ચતુષ્કોણ છે, એ ચતુષ્કોણ ઉપરના જે બિંદુ છે એને આમાં જો અમે નાખી દઈએ, આપણો આઈ આવ્યો એટલે કે પ્રદેશ આવ્યો, જો હવે આપણે સામસામેના ખૂણા ભેળવી દીધા, એટલું કીધું કે આઈ એટલે ખૂણા આઈ વન નો અંદરનો પ્રદેશ છેદ ગુણ આઈ થ્રી નો પ્રદેશ, બરોબર. હવે આઈ આવી ગયો, હવે આઈમાં પછી આપણે બારનો આપણે આ યોગગણ કરીએ, આ જો છે આ છેદગણ છે આ યોગગણની આ નિશાની, એમાં આપણે પી ક્યુ આર એસ જે ચતુષ્કોણ છે એની લાઈન ઉપર એને ઉમેરીએ, ચતુષ્કોણને ઉમેરીએ એનો અર્થ એમ કે ચતુષ્કોણની લાઈન ઉપર આવેલા બિંદુ એમાં ઉમેરીએ, વત્તા ચતુષ્કોણની લાઈન ઉપર આવેલા બિંદુ એ બંનેનો યોગગણ કરીએ, એટલે કે ભેગા કરીએ તો જે વિસ્તાર થાય એને ચતુષ્કોણી પ્રદેશ કહેવાય. આ જેવી રીતે આપણે ત્રિકોણનો પ્રદેશ કીધો હતો આને ચતુષ્કોણી આ પ્રદેશ એ થઈ જાય, એ બધા જ બિંદુઓ, એટલે હવે આમાં બધું જ આવી ગયું, આ લાઈન ઉપરના આવી ગયા, આમાં જે બધા જ આવી ગયા બિંદુ,